YouTube के बेल आइकन को बजाना ना भूले हमारे लेटेस्ट अपडेट्स के लिए। અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં ભારત બંધની જોવા મળી અસર. દલિત સમાજના લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ. SC ST એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું આપવામાં આવ્યું હતું, જે હેઠળ સમગ્ર રાજ્યમાં દલિત સંગઠનો દ્વારા સવારથી જ વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં પણ સવારથી જ દલિત સમાજના લોકો એકત્ર થયા જોવા મળ્યા હતા, જેમાં દલિત નેતા જિગ્નેશ મેવાણી હાજર થયા હતા. લોકો સાથે મળી જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમણે ચીમકી આપતા જણાવ્યું હતું કે દલિત વિરોધી કાયદાને અમલમાં લાવવાથી દલિતોને નુકસાન થઈ જવાનો ભય છે, જેથી સરકાર જો પોતાનો પક્ષ દલિતોના સમર્થનમાં અદાલતમાં રજૂ નહીં કરે તો 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિના દિવસે BJPના એક પણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને અડવા નહીં દઈએ. ગેરકાયદેસર અને ગેરબંધારણીય જેને સખત શબ્દોમાં અમે એનો વિરોધ કરીએ છીએ. સાથોસાથ તમારા માધ્યમથી એ ફેક્ટ જાહેરમાં લાવવા માંગુ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ભારતમાં દર 15 મિનિટે એક એટ્રોસિટીની ઘટના બને છે. દરરોજ 6 દલિત બહેનો પર બળાત્કાર ગુજારવામાં આવે છે. દરરોજ 4 દલિતોની હત્યા થાય છે. અનેક લોકોનો સામાજિક બહિષ્કાર થાય છે. અનેક લોકોની હિજરત કરવાની ફરજ પડે છે. ગોગલ્સ પહેરો તો પણ હુમલો, લાંબી મૂછ રાખો તો પણ તમારું સ્ટેબિંગ થાય, અને ઘોડે સવારીનો શોખ ધરાવો તો પણ ભાવનગરના યુવાનની માફક હત્યા કરી દેવામાં આવે. આ પરિસ્થિતિ આખા દેશમાં છે અને આ પરિસ્થિતિથી ડીલ કરવા માટે, જાતિ વ્યવસ્થાને ક્યાંક તોડવા માટે, અસ્પૃશ્યતાને નાબૂદી કરવા માટે જ ભારતના બંધારણમાં Article 17ની જોગવાઈ કરવામાં આવી અને એટ્રોસિટીનો કાયદો બનાવવામાં આવ્યો. અમારી તુલતી ફરિયાદ એ છે કે એટ્રોસિટીના કેસમાં સજાનો દર, રેટ ઓફ કન્વિક્શન જોઈએ તો માત્ર 3% હોય છે, એટલે કે 97% કેસમાં તો લોકો છૂટી જાય છે. એટલે એટ્રોસિટીના કાયદાનો ખોટો ઉપયોગ કદાચ 2-5 લોકોએ ક્યાંક કર્યો હોય તેના કારણે આખો દલિત સમાજ ખોટો અને બ્લેકમેલિંગ માટે યુઝ કરે છે. આ પ્રકારની ટિપ્પણી કરવી એ સદંતર અયોગ્ય છે. આના કારણે આટલો આક્રોશ તમે જોઈ રહ્યા છો. આખા દેશમાં ભયંકર આક્રોશ છે. ગઈકાલે હું જયપુર હતો, આજે પણ જયપુરની અંદર ચક્કાજામ બધાએ કર્યું છે. જામનગરમાં, અમદાવાદમાં પણ ઠેકઠેકાણે ચક્કાજામ થયું છે. આજે રિવ્યુ પિટિશન કેન્દ્રની ભાજપ સરકાર દાખલ કરવાની જેવા ન્યૂઝ છે. જો યોગ્ય રીતે રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટમાં ભાજપની સરકાર દ્વારા દાખલ કરાવી આ ટિપ્પણીઓ ડિલીટ કરાવડાવવામાં ન આવી તો અમે લોકોએ નક્કી કર્યું કે 14 એપ્રિલે એક એવો કોલ આપીશું કે દેશના 15-20 રાજ્યોમાં ભાજપના કોઈ પણ નેતાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાથ લગાડવા નહીં દઉં. આજે નિર્ણય કરીએ છીએ. અમદાવાદ શહેરના વાડજ, ગોમતીપુર, નડોરા, દાડી લીબડી, ઓઢવ, પંચવટી, CG રોડ, અસરવા તેમજ અન્ય વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સારંગપુરમાં ધીરે ધીરે આસપાસના વિસ્તારના દલિત સમાજના લોકો એકત્ર થયા લાગ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા. આ આંદોલનમાં ભીલ સમાજના સમુદાયના પણ લોકો તીર કામટા સાથે જોડાયા હતા. વિરોધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન કલોલના દલિત યુવાન મુકેશ શાહ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેને તાત્કાલિક સારવાર હતે ખસેડવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ ચાલી રહેલ આંદોલન દરમિયાન સારંગપુર દરવાજાની અંદર અમુક અસામાજિક તત્વો દ્વારા દુકાનોમાં ઘૂસી લૂંટફાટ કરી શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવતા જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી ગઈ હતી અને આખી ટીમ વિસ્તારમાં ઉમટી પડતા ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર વિસ્તારમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર આંદોલન દરમિયાન એકાએક દલિતોના અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે તોફાની ટોળાઓ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે 7 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ભારત બંધના પગલે આજે અમદાવાદમાં પણ દલિત સંગઠનો દ્વારા બજાર અને કોલેજો બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસની ચુસ્ત કાર્યવાહીના ચાલતા તમામ આંદોલનકારીઓને પાછા પ્રાપ્ત ફરવાની ફરજ પડી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે કાબૂમાં લેવામાં આવ્યો હતો. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, GNA અમદાવાદ.